નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારીના વિવિધ ગણેશ મંડળોના દર્શન અમે તમને કરાવી રહ્યા છીએ. ત્યારે આજે નવસારીના વિજરપોર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ કોલોનીમાં બિરાજમાન નવયુવક મંડળના શ્રીજીના તમે દર્શન કરી રહ્યા છો. જે દર્શન માટે તમારે જાણે પહાડની વચ્ચે શ્રીજી બિરાજમાન થયા હોય તેવો આપે ખૂબ અહીંયા એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે અને તેમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવે છે. એટલે કે જે ગણપતિ બાબાને ત્યાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યારે ગણેશજીના દર્શન કરવા માટે તમે જ્યારે પણ અહીંયા ગુજરાત હાઉસિંગ કોલોનીના નવયુવક મંડળમાં તમે પ્રવેશો ત્યારે પ્રથમ તમારે શિવલિંગના દર્શન કરવા પડે, શિવલિંગને પગે લાગવું પડે અને ત્યારબાદ તમે અંદર જઈ શકો અને અંદર જઈ અને તમે નવયુવક મંડળ દ્વારા સ્થાપિત પહાડની વચ્ચે બિરાજમાન શ્રીજીના તમે દર્શન કરી શકો. તેમનું જે રૂપ છે એ અલગ પ્રકારનું એક રૂપ આપવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો. તમે દ્રશ્યોમાં કે કઈ રીતે આ શ્રીજીને સ્થાપિત કરવામાં આવે છે અને તેમને આકર્ષિત મૂર્તિ છે અને તેમાં આ જે મંડળના ભાર્ગવ ઠાકોર આ મૂર્તિ જે સ્થાપના વિશે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આપ સૌને જય ગણેશ. હું ભાર્ગવ ઠાકોર, નવયુવક મંડળ, ગુજરાત હાઉસિંગ કોલોની, હાઉસિંગ ચા રાજા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમારે ત્યાં વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આજથી 55 વર્ષ પહેલાથી અમારે ત્યાં ગણેશ ઉત્સવની તૈયારી કરીને આયોજન કરવામાં આવે છે. અમારે ત્યાં આ વડીલો જે પ્રમાણે પરંપરાગત રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરતા આવેલા હતા તે પરંપરા અમે જાળવી અમે ધાર્મિક રીતે ગણેશ મહોત્સવની તૈયારી કરી એમનું આયોજન કરતા આવેલા છીએ. અમારે ત્યાં ગણેશ મહોત્સવ દરમિયાન મહા આરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તથા સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવે છે તથા બાપાને 56 ભોગનો પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ભજન પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અમારે ત્યાં ગણેશ મહોત્સવ દરમિયાન બાપાને બિરાજમાન સાથે નટરાજશ્રીને બી બિરાજમાન કરેલા છે. સાથે અમારા બાપાના મંડપમાં બાપાના પિતાશ્રી એવા મહાદેવનું શિવલિંગનું પણ અમે બિરાજમાન કરેલા છે. બાપાના શિવલિંગનો પણ આપ સૌ દર્શનાર્થીઓ લાભ મેળવી શકો છો અને આશીર્વાદ લઈ શકો છો. તેમજ અમે આરતી પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગાનનું પણ આયોજન કરેલું છે, જેમાં અમે સૌ સાથે મળી રાષ્ટ્રગાનનું ગાતા આવેલા છીએ. તેમજ આપ સૌને એવી મારી નમ્ર અપેક્ષા કે તમે સૌ બાપાના દર્શન માટે પધારો અને મહાદેવના પણ દર્શન કરો એવી નમ્ર અપેક્ષા. જય ગણેશ. હાલમાં તમે જે દર્શન કર્યા તે ગુજરાત હાઉસિંગ કોલોની વિજલપુરના નવયુવક મંડળના બિરાજમાન થયેલા શ્રીજીના દર્શન કર્યા. હવે આપણે જઈશું કોળી પરિવાર કે જે પણ ગુજરાત હાઉસિંગ કોલોનીમાં આવ્યું છે અને ત્યાં એક પરિવાર દ્વારા પોતાના ઘરની અંદર એક અલગ પ્રકારની થીમ બનાવી અને તેમાં શ્રીજીને બિરાજમાન કરવામાં છે. મુંબઈ લોકલ ટ્રેન મેમો જે ટ્રેન આવે છે અને ટ્રેનમાં લોકો અપડાઉન કરતા હોય છે, આ અપડાઉન કરતા હોય તેવા મેમો ટ્રેનનો આબેહૂબ અહીંયા બિરાજ બનાવવામાં આવ્યું છે. ડબ્બો અને ડબ્બા ની અંદર શ્રીજીને બેસાડવામાં આવે છે, એટલે કે ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. જે ટ્રેનના જે ડબ્બા બનાવવામાં આવે છે તે એકદમ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સાથે અને વેસ્ટમાંથી બેસ્ટ એવા આ ડબ્બાનો પણ સર્જન કરવામાં છે. જેમ વિવિધ જે નકામા જે વસ્તુ હોય એ વસ્તુઓમાંથી આ ટ્રેનના બોગીનું સર્જન કરવામાં આવ્યું છે, જેમાં સ્ટ્રો અને બોર્ડ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને આબેહૂબ મુંબઈ લોકલ મેમો ટ્રેનમાં તમે બેઠા હોય તેવું અનુભૂતિ થાય તેવી રીતે આ ડબ્બાનું સર્જન કરવાનું છે. અને એ ડબ્બાની અંદર લોકલ ટ્રેનમાં શ્રીજી એટલે કે ગણપતિ બાપ્પા તેમાં બેસીને લોકલ ટ્રેનની મુસાફરી કરતા હોય તે પ્રકારનો એક ખાસ કરીને તૈયાર કરવામાં છે પ્રતિકૃતિ. અને તેને તમે જોઈ શકો છો કે કઈ રીતે શ્રીજીને અંદર બેસાડવામાં છે, લોકોને આકર્ષિત કરે તેવું આ દ્રશ્ય બનાવવામાં આવ્યું છે અને તેને જોવા માટે લોકો પણ ખાસ ઉમટી પડ્યા છે. તો ગુજરાત હાઉસિંગ કોલોનીમાં જે મુંબઈ લોકલ મેમો ટ્રેનનું આયોજન કોળી પરિવાર દ્વારા આ કરવામાં આવ્યું છે, ત્યારે તે આયોજન કરનાર એવા અજય કોળી આ બાબતે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મારું નામ અજય કોળી છે, મેં ગુજરાત હાઉસિંગ કોલોનીમાં રહું છું. અમે દર વર્ષની જેમ ગણપતિ જ્યારે સ્થાપના કરીએ છીએ તો અમને દર વર્ષે એવું લાગે કે આપણે કંઈક ને કંઈક નવસારી માટે કરીએ, તો અમે આ વર્ષે એવો પ્લાન કર્યો કે અમારે બાપાને મેમો ટ્રેનમાં બિરાજમાન કરીએ. એ રીતનું અમે વિચાર્યું. અમે જ્યારે બેઠા હતા ત્યારે મારો ફ્રેન્ડ તેજસ પટેલ, પ્રતિક રાણા અને વિરાજ રાજપૂત અમે મીટિંગ કરી હતી કે આપણે આ રીતનો કોન્સેપ્ટ કરવો છે. પછી હું એ કોન્સેપ્ટને લઈને મારા ભાઈ પાસે ગયો, મારા ભાઈને અમારા ફેમિલીને બધાને કીધું કે આપણે આ રીતનું મેમો ટ્રેનનું લોકલ મેમો ટ્રેનનું આપણે એનું સ્થાપના કરીએ બાપાને કે આપણે એમાં બેસાડીએ. તો મારા ભાઈએ કીધું કે આપણે આ રીતે બેસાડી શકીએ, કંઈ નહીં આપણે સ્ટાર્ટઅપ કરીએ. પછી અમે એક તારીખે અમે બધું ડિસ્કશન કર્યું, પછી અમે સ્ટાર્ટઅપ આપ્યું.
તે સ્ટાર્ટઅપ પછી અમે રોજના 3-4 કલાક કામ કરતા હતા. તે રીતે અમે રોજના રોજ અમે કરતા ગયા ને અમે લોકલ ટ્રેનમાં બાપાને સ્થાપના કરી. અમે દર વર્ષે જે ડેકોરેશન કરીએ છીએ તો અમને એવું ફીલ થાય કે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ. આ જે પણ કંઈ કર્યું છે તે પેપર વર્ક અને સ્ટ્રોના અને જે પુઠ્ઠા વર્ક છે એ બધું અમે એ રીતે કર્યું છે કે વેસ્ટમાંથી બેસ્ટ બને તે રીતનું અમે કરીએ છીએ દર વર્ષની જેમ. આ વર્ષે પણ અમે બાપાને લોકલ ટ્રેનમાં બિરાજમાન કરીએ છીએ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. મુંબઈ લોકલ મેમુન ટ્રેનના તમે દર્શન કર્યા, તેમાં બિરાજેલા શ્રીજીને પણ તમે જોયા. ખૂબ આકર્ષિત કરતી આ મૂર્તિ હતી. હવે આપણે જોઈશું કુબેર રેસિડેન્સી ગ્રીડ ખાતે આવેલા હાઉસ ગણેશના, એટલે કે જે ઘરની અંદર એક ગણેશ સ્થાપિત કરવામાં આવ્યો છે, ત્યારે એક નાના બાળક દ્વારા આ ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. વૈદિક ગિરી નામનો જે બાળક છે તેણે પોતાને બાપાને તેને ગમતા હોય અને તેને પોતાના ઘરે આ કુબેર રેસિડેન્સી ખાતે આ બાળકે પોતાના ઘરમાં શ્રીજીને બિરાજમાન કર્યા છે. અને બિરાજ શ્રીજીને તેને આ બાબતમાં પોતાની કાલી ગેલી ભાષામાં એ શ્રીજી માટે શું કહી રહ્યો છે, આવો સાંભળીએ. મારું નામ છે વૈદિક ગિરી. મારા ઘરે બાપા આવ્યા છે. જંપટ બાપા બહુ ગમે છે. જંપટ બાપા મોરિયા. તો વૈદિક ગિરિના ઘરે બિરાજમાન, એટલે કે કુબેર રેસિડેન્સી ગ્રીડ ખાતે બિરાજમાન શ્રીજીના તમે આ દર્શન કર્યા, જે નાની મૂર્તિ છે, પરંતુ નાના બાળકે એને ખૂબ પ્રેમથી અને શ્રદ્ધાથી તેને ગમતા હોવાથી તેને બિરાજમાન કર્યા હતા, તેથી અમે તમે આ દર્શન કરાવ્યા તેમના. ત્યારે આજે 1.5 દિવસના જે ગણપતિ બાપા જે બેસાડવામાં આવ્યા હતા, એટલે કે ગઈકાલે જે સ્થાપના થઈ હતી તેમાં આજે તેને પાછા જે 1.5 દિવસના ગણપતિ હોય તેમનું આજે વિસર્જન વીરાવળા ખાતે કરવામાં આવ્યું. વિવિધ ગણેશ પ્રતિમા નવસારીમાં જે સ્થાપિત થઈ હતી તેમાંથી આજે વીરાવર ઓવરા ખાતે 1.5 દિવસના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે વાજતે ગાજતે લોકો શ્રીજીની સ્થાપના કરતા હોય છે તેમ વાજતે ગાજતે લોકો આજે બાપાને લઈને આવ્યા હતા પૂર્ણા નદી, પરંતુ જ્યારે તેમને વિસર્જન કરવામાં આવ્યું પૂર્ણા નદીમાં ત્યારે તેઓને આંખો નમ થાય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે આજે જે શ્રીજીની મૂર્તિઓ, વિવિધ મૂર્તિઓ નવસારીમાંથી આવી હતી, 110 કરતાં વધુ મૂર્તિ સાંજે 5 વાગ્યા સુધીમાં પૂર્ણા નદીના ઓવરા ઉપર વિસર્જિત કરવામાં આવી હતી. અન્ય ઓવરા ઉપર પણ વિસર્જન આજે ચાલુ છે, એટલે વિસર્જનનો સ્ટાફ જે છે તે આજથી જ, એટલે કે ગઈકાલે સ્થાપના થઈ અને આજથી જ 1.5 દિવસના ગણપતિનું વિસર્જન કરવા માટે તેઓએ વિસર્જિત કરવા માટે ત્યાં પહોંચી ગયા હતા અને તેઓએ જે પણ પ્રતિમાઓ આવતી હતી શ્રીજીની જે મૂર્તિઓ આવે તેમનું વિસર્જન કરતા ખાસ કરીને તેઓ કરી રહ્યા છે. ત્યારે જે આ વિસર્જન કરવાની મૂર્તિઓ જે વિસર્જન કરવાની હાલમાં કામગીરી ત્યાં ચાલી રહી છે, ત્યારે જે મહિલા કે જે પોતાના શ્રીજીને સ્થાપિત કર્યા હતા ઘરમાં અને 1.5 દિવસના શ્રીજીનું વિસર્જન કરવા માટે ત્યાં વીરાવળ ખાતે આવ્યા હતા, ત્યારે તે શું કહી રહ્યા છે આ બાબતે, આવો સાંભળીએ. અમે છેલ્લા 5 વર્ષથી અમે ગણપતિ બાપાને લાવીએ છીએ અને ફક્ત 1.5 દિવસ માટે જ લાવીએ છીએ અને બહુ પ્રેમથી અને બહુ ભાવથી અમે બાપાને લાવીએ છીએ અને એમની સેવા કરીએ છીએ અને આજે 1.5 દિવસ પૂરો થયો અને એમનું અમે વિસર્જન કરવા માટે આવ્યા છે. આજે બાપાની અમે વિદાય કરીએ છીએ અને બહુ ભારે હૈયાથી અમે એમને વિદાય કરી રહ્યા છીએ. મારું નામ વિદ્યાંગના કંસારા. જે લોકો મૂર્તિઓની સ્થાપના કરી અને આજે 1.5 દિવસના મૂર્તિઓનું વિસર્જન કરવા માટે વીરાવળ ખાતે પહોંચ્યા હતા, પરંતુ આ જે લોકો મૂર્તિ વિસર્જન કરવા માટે ત્યાં જાય ત્યારે તેમને કોઈ તકલીફ ના પડે, કોઈ સમસ્યા ન સર્જાય તેનું પણ ધ્યાન ગણેશ સંગઠન દ્વારા રાખવામાં આવી રહ્યું છે. ગણેશ સંગઠનના સભ્યો ત્યાં હોદ્દેદારો અને વિસર્જન સ્ટાફ પણ ત્યાં હાજર રહે છે અને તેઓ દ્વારા કોઈપણ નદીમાં વિસર્જન કરવા ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે અને તમામ મૂર્તિઓ વિસર્જન સ્ટાફ લઈ લે છે અને તેઓ દ્વારા જ આ વિસર્જન કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે આ વિસર્જન સ્ટાફ માટે ત્યાં ઉપસ્થિત તમામ લોકો પર દેખરેખ રાખવા માટે ગણેશ સંગઠન દ્વારા પણ ખાસ નજર રાખવામાં આવતી હોય છે. ત્યારે ગણેશ સંગઠનના મંત્રી એવા વિનોદ રાઠોડ પણ વીરાવળ ખાતે ઉપસ્થિત હતા, ત્યારે તેમની સાથે નવસારી લાઈવ વાતચીત કરી ત્યારે શું કહે છે ગણેશ રાઠોડ, આવો સાંભળીએ. નમસ્કાર, હું વિનોદ રાઠોડ, સમસ્ત નવસારી ગણેશ સંગઠન મંત્રી છું. આજરોજ નવસારીની અંદર 1.5 દિવસના ગણપતિનું વિસર્જન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં વીરાવર ઓવારે લગભગ 110 મૂર્તિનું વિસર્જન થઈ ગયું છે અને હજુ મૂર્તિનું આગમન ચાલુ છે.
लगभग रात्र 8:30-9 लगीन में गणेशजी विसर्जन थे। आठ विसर्जन की अंदर वीरावर विसर्जन समिति तथा नवसारी गणेश संगठन सभ्य सेवा आपी रहा है। अगाऊ पण वर्षोथी जे करता आवेला छे ते प्रमाणे 1 दिवस 3 दिवस 5 दिवस 7 दिवस तथा अनंत चौदस ने दिवसे आज कार्य अविरत चालू रहेशे। नमस्कार। ત્યારે વિનોદ રાઠોડ દ્વારા ગણેશ સંગઠનની આ જે કામગીરી હતી તેના પર તેમણે ખાસ નજર આપી છે અને નવસારીમાં આજે 1.5 દિવસના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું તેમજ સ્થાપિત મૂર્તિઓના પણ વિવિધ જગ્યાના તમને દર્શન કરાવ્યા, ત્યારે આવતીકાલે પણ અન્ય ગણેશના એટલે શ્રીજીના તમને અમે દર્શન કરાવશું, ત્યારે આ જ પ્રકારના અવનવો સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ। E2Z કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે। અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે, જેમાં DMLT, PGDMLT, GNM, ANM, OT ટેકનિશિયન, ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે। એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ, સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો।